બાર બીજ ના ધણી પણ રામાભીરે તો એવું કીધું કે હું નિજ છું, હું બીજ બારો છું, હું બીજ બારો, બીજ છે હું નથી. આપણે કોઈ પણ બીજ લઈ લો, એક આંબાની ગોટલી લઈ લો, ગોટલી અને બીજ કહેવાય. જયારે એની જમીનમાં પડે છે, ઉપર વરસાદ થાય, ગોટલી આખી ફાટી જાય છે. જયારે ગોટલી ગોટલી મટી જાય ત્યારે આંબાનું સ્વરૂપ આંબો થાય. રામાભીરે આની વાત કરી કે હું નથી કીધું કે જતી પુરુષ વિના જામો ની જામ અને સતી વિના ધર્મ ની હાલે. આત્માને ઓળખીને દેહ ભાવ મંડળો ને મનને બાંધો સાહેબ. આપણે તો બધા પુરુષ ના ડોર કરીને ફરીએ છીએ, સ્ત્રી ના ડોર કરીને ફરીએ છીએ. આ તો હું એક શું જ નહીં. આ રામાપીરા આની વાત કરી છે. એટલે રામાપીરા પછી છેડે છેડે એ જ કીધું કે સતી આથી સતમાં ખીલો, સતની સદા સવાઈ, બાળના તરણે રામદેવ ફૂલ્યા. સતની આગળ બીજું કઈ છે નહીં. સત્ય છે એ શું છે આના આપણે જાણવું, એને ધર્મ કેવો, એને નીતિ કેવી કે શું કેવું. પણ સંતોએ જબરદસ્ત વાત કરી. સંતોએ આપણને જે સંદેશ આપ્યો છે, મહાન તો એક જ સંદેશ છે, સંદેશને ગ્રહણ કરવો. એ તમારું જીવન કેટલું છે, લાંબુ છે, મોટું છે, જીવન લાંબુ છે એવું જરૂરી નથી. તમારો જન્મ કેવી રીતે થયો છે, તમારું મૃત્યુ કેવી રીતે થાય, સંતો કે એનો કોઈ જરૂર નથી. તમે તમારા જીવનમાં વર્તમાન કેવું કર્યું છે, તમારું વર્તમાન જ સત્ય છે. એમાં શરીરનો કોઈ, શરીરની પૂજા થતી જ નથી. તમે ગમે ત્યાં જાઓ, તમારા ગુણની અને કર્મની પૂજા થાય છે. મિત્રો વિચારી લેજો કે આ મોટું આવડું જીવન તમે લાગે છે એ ક્ષણિક જ છે. અને તેની પછી રામાભીર કીધું કે એ નિતલ દે કે આ ધણીના પાઠમાં જવું છે. નિતલ દેને રામદેવીર કહે છે કે ધણીના પાઠમાં જવું છે, તું તૈયાર થા. નેતલદેને તો મારાપણાની ગાંઠ પડી જઈ હતી. આ મારાપણાની ગાંઠને લઈ નેતલભાઈ બોલ કે મારે અહીંયા કઈ કામ નથી. અને તેથી એમની બેન ડાલીબાઈ ખરેખર રામદેવીની બેન છે.